વધુ એક મહત્વના સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે. ભાવનગર જિલ્લાના મહુવા શહેરની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે. એક કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે નગરમાં ઠેર ઠેર વરસાદની પાણી ભરાયા છે. મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડવાને કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. વાસી તળાવ, નાગરિક બેંક પાસે, પારેખ કોલેજ પાસે, ગાંધીબાગ શાક માર્કેટ વિસ્તારમાં પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. મિલની ચાલી વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાયા છે, તો પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ફરી એકવાર પોકળ સાબિત થઈ છે. નાગરિક બેંક, સોની બજાર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. વરસાદને કારણોસર ભાવનગર શહેરના નીચાણવાળા વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. એક કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે નગરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. શાક માર્કેટ, વાસી તળાવ પાસે વરસાદી પાણી ભરાયા છે, તો નાગરિક બેંક અને સોની બજાર પાસે પણ વરસાદી પાણી જોવા મળી રહ્યા છે. મિલની ચાલી વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાયા છે. પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ઉપર સવાલો ઉભા થયા છે, કારણ કે પ્રી મોન્સૂન કામગીરી ફક્ત કાગળો પર હોય તેવું લાગી રહ્યું છે. ફરીથી એકવાર કામગીરી પોકળ સાબિત થઈ છે, કારણ કે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા છે. વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભાવનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગરના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જે રીતે ભાવનગરના મહુવા શહેરના અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે.